वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवान ने जय। श्री हरे कृष्ण महाराज ने जय। श्री घनश्याम महाराज ने जय। कथा सांभळनारा बधा भक्तों ने खूब भाव थी जय श्री स्वामीनारायण। શ્રી હરિચરિત્રામૃત સાગર પૂર નવમું તરંગ પચાસમું અત્યારે ચાલી રહ્યું છે। એક વાતની સ્પષ્ટતા કરી લઈએ, ગઈકાલે દાદા તમે વાત કરીને પછી મેં જોયું 49મું તરંગ આપણે કથામાં સ્કીપ થઈ ગયું, કારણ કે તમે જાણો છો કે સંતોને સતત સેવા પ્રવૃત્તિ હોય એટલે 49મું તરંગ બાકી રહી ગયું છે, જેની કથા આપણે આગળ સમયા પછી કરી લેશું। પરંતુ આ 50મું તરંગ જે અધૂરું છે, ભગવાન શ્રીહરિ લાખા ખાચરને કહે છે દરબાર વિતેલો અવસર ફરીવાર આવતો નથી, બોલેલો બોલ ફેંકેલું તીર અને ગયેલો સમય કોઈને પાછો મળતો નથી, માટે દરબાર હવે જે વાત ગઈ તે ગઈ, પણ હવે જે વાત બાકી છે ફરીવાર જીવનમાં ક્યારેક મહારાજ મળે, સંતો મળે, સત્સંગનો યોગ મળે ત્યારે એનો પૂરેપૂરો લાભ લઈ લેજો। ચાલો તમે મને કહો, તમે આ સત્સંગ કરીને શું સમજ્યા છો? અમૂલ્યમાં અમૂલ્ય અને પ્રિયમાં અત્યંત પ્રિય એવી કઈ વાત તમે સમજ્યા છો? જ્યારે મહારાજે પૂછ્યું ત્યારે સમઢિયાળા ગામના લાખા ખાચર મહારાજને કહે છે, મહારાજ આ સત્સંગ કરીને જીવા ખાચર વગેરે ભક્તો થકી મેં જે કંઈ સાંભળ્યું છે, સમજ્યો છું, એ હું કહું છું, મહારાજ તમારી મૂર્તિથી વધારે અમૂલ્ય જગતમાં કંઈ નથી, અને પ્રભુ તમે કેટલા દયાળુ છો, ભક્તોની કેવી રક્ષા કરો છો, એમાં ખાસ કરીને અમારી નાથ દરબારોની જ્ઞાતિ એની તમે કેટલી મોટી રક્ષા કરી, દરબારોમાં અભિમાન સહજ રહ્યું હોય એવા દરબારોને પણ તમે માન આપી પ્રેમ આપી વશ કર્યા છે, એના હૃદય તમે જીતી લીધા છે। લાખા ખાચર વાત કરતા કરતા કેવું બોલે છે, જુઓ મહારાજ તમે છો ને ત્યાં સુધીમાં અમારી નાથ ઉગરી જવાની, અને મહારાજ તમે ધામમાં જશો ને પછી અમારી નાથને કોઈ નહીં સાચવી શકે। શબ્દો જુઓ, હરિ સમકુન હોવે હિતકારી માન દઈ ઉતારે ભવ પારી, હરિ સમ કોન હુવે હિતકારી માન દઈ ઉતારે ભવ પારી, અતિ સતસંગ કો ખપ જેહિ હોઈ, અતિ સતસંગ કો ખપ જેહિ હોઈ, માન છોડી વરતહી સોઈ, માન છોડે વરતહી સોહી। મહારાજ માન આપીને પણ જીવોને પાર ઉતારી દે એવા આપ જેવા
બીજા કોણ હિતકારી હોઈ શકે? જેને સત્સંગનો બહુ જ ખપ હોય ને તેવો જ માન છોડીને વર્તી શકે છે. સાધનાના બળે, સાધનના બળે, બુદ્ધિના બળે કોઈ કલ્યાણ મેળવી શકે શક્ય નથી. પ્રભુ તમારી કૃપાના બળે જ કલ્યાણ પ્રાપ્ત થાય છે. અમારા મોટા ભાગ્ય અમને તમે મળ્યા છો. લાખા ખાચરની વિનંતી ખરેખર અદ્ભુત છે. લાખા ખાચર એમ કહે છે, મહારાજ આપ કેટલા નિર્માની છો. ગમે તેવો માની જીવ હોય ને એને પણ તમે સાચવી લો છો, એને પણ તમે સન્માન આપી વશ કરી લો છો, અને માનીને માની ન સાચવી શકે. માનીને સાચવવા માટે તમારે શું બનવું પડે? નિર્માની બનવું પડે, તમારે નમવું પડે, તમારે એને માન આપવું પડે. એટલા માટે આપણા શાસ્ત્રમાં લખ્યું કે કોઈ માની હોય એને માન આપતા જો આવડી જાય ને તો તમે એને વશ કરી શકો, તમે એને જીતી શકો. ભગવાન સ્વામિનારાયણનું નિર્માનીપણું કેટલું અદ્ભુત હશે. સત્સંગની બે ત્રણ વાતો આપણે નાની નાની શ્રવણ કરીએ. વડતાલમાં ભગવાન સ્વામિનારાયણ પધાર્યા છે, જોબન પગે જેવા ભારાડી તત્વોને ભગવાને વશ કર્યા છે. ગધેડાની ગાય બનાવી, આવું કામ ભગવાન સ્વામિનારાયણે કર્યું. જગતમાં સૂર્યની જેમ ભગવાન શ્રીહરિનો પ્રતાપ ચારે બાજુ ફેલાઈ ગયો. એવા સમયમાં જોબન પગી, સુરા ખાચર, દાદા ખાચર, ક્ષત્રિય, પાર્ષદ ભક્તો વગેરે સાથે ભગવાન સ્વામિનારાયણ આણંદમાંથી પસાર થાય. આણંદમાં આજે પણ ઊંડી શેરી જે કહેવાય છે એ ગલીમાંથી ભગવાન શ્રીહરિ નીકળે છે. ગામના લોકો, ઈર્ષ્યાખોર માણસો વગર કારણે દાજતા હતા. ઘણા લોકો એવા હોય, અદે ખાય કહેવાય છે ને આ જગતમાં, મોટામાં મોટી ખાઈ કઈ? અદે ખાઈ. બીજી બધી ખાઈમાં પડેલા બહાર નીકળે, અદે ખાઈમાં પડેલા બહાર નીકળે જ નહીં. આજનો માણસ એટલા માટે દુઃખી નથી કે એને પોતાને દુઃખ છે. આજનો માણસ એટલા માટે દુઃખી છે કે બાજુવાળો સુખી છે. ભગવાન સ્વામિનારાયણનું ભગવાનપણું, ઐશ્વર્ય, પ્રતાપ, મહિમા જગવ્યાપી બન્યો ત્યારે વડતાલની બાજુનું ગામ આણંદ અને ત્યાંના કહેવાતા ઉચ્ચ જ્ઞાતિના બ્રાહ્મણ વગેરે એ લોકો દાજી મળ્યા. ષડયંત્ર કર્યું, કેવું ભૂંડું ભગવાનનું અપમાન કરવું છે. કીચડ નાખ્યો ભગવાનની ઉપર, પાર્ષદો ઉપર પથરાઓ નાખ્યા, ગાળો દીધી, ગમે તેમ બોલ્યા. જોબન પગી ના રોમ રોમ ઉભા થઈ ગયા. મહારાજને કહે, મહારાજ એક દિવસ છૂટ આપો, આખું આણંદ ગામ મને ઓળખે જ છે, એક દિવસ છૂટ આપો. મહારાજ કે, ખબરદાર છે, ગુરુદ્રોહી છે, વચનદ્રોહી છે, બધા નીચું જોઈને ચાલો. સુરા ખાચર સમસમી ગયા બધા. એવું ભયંકર અપમાન, લોકો કીચડ નાખે, લોકો હુરિયો બોલાવે, ગાળો બોલે, અને એની વચ્ચેથી નીચું જોઈ ભગવાનનું ભજન કરતા કરતા નીકળવું. દાદા વાત સાંભળવી સહેલી છે પણ થયું હોય તો? એટલા માટે તો નિષ્કુળાનંદ સ્વામી કેવું લખે, મેલી પોતાની મોટપનાથ, મળી રહ્યા મનુષ્ય ને સાથ, થઈ નાથ આપે નિરમાન, કરે સંસારીનું સન્માન, આપે સમર્થ ને સર્વે સહે. ખરેખર સન્માનના અધિકારી ભગવાન હતા, તો પણ ભગવાન નિર્માની બની ગયા અને સંસારી સન્માનના અધિકારી ન હતા એવા જીવોને પણ ભગવાને શું કર્યું? શબ્દો સાંભળો, મેલી પોતાની મોટપ નાથ. આમાંથી આપણે શીખવા જેવું છે, થોડી આપણી મોટપ નીચે મૂકવાની છે. આ ભગવાનની વાત નથી,
એ તો પરબ્રહ્મ છે, કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થ છે. ક્યાંક આપણું ધાર્યું ન થાય, ક્યાંક આપણું સન્માન ન સચવાય, ક્યાંક આપણી ઈચ્છા પૂરી ન થાય ત્યારે આપણને ક્રોધ આવે છે ને, એ પણ આપણા ભક્તપણામાં બહુ મોટી ખામી છે. ઘણા લોકો એવો તર્ક કરે કે સ્વામી અમે તો ખોટો ક્રોધ નથી કરતા. શું કહે ખોટો ક્રોધ નથી કરતા, વ્યાજબી હોય તો જ કરીએ લો. અને સ્વામી એમ ગમે તેમ થતું હોય તો આપણે કંઈ સહન કરી લેવાનું? ભક્તના લક્ષણ નથી. વચનામૃત કે હરિચરિતામૃત સાગર તમને છૂટ નથી આપતું. તમારે ને મારે ભક્ત થવું હોય ને, આ ભગવાન સ્વામિનારાયણનું જીવન જુઓ. ક્રોધી માણસની સામે ક્રોધ કરશો તો એ ઓછો ક્રોધી થવાનો છે. તમારે ક્રોધી માણસને હેન્ડલ કરતા શીખવું પડશે, માની માણસને હેન્ડલ કરતા શીખવું પડશે. જીવનનો સૌથી અઘરો આ જ પાઠ છે. આજે શું થયું, ઘરમાં લોકો એટલો ક્રોધ કરે છે, એટલા ઝઘડાઓ કરે છે. જેવા યુદ્ધ રામ અને રાવણ વચ્ચે થયા હતા ને, એવા યુદ્ધો તો અત્યારે ઘર ઘરની અંદર ચાલે. એટલે તો કહેવાય ને, પહેલા પડે તિરાડ અને પછી પડે આખું ઘર. મેલી પોતાની મોટપનાથ, મળી રહ્યા મનુષ્યને સાથ, થઈ નાથ આપે નિરમાન, કરે સંસારીનું સન્માન, આપે સમર્થને સર્વે સહે, એવું નિર્માની પણું ગ્રહે. પોતે સમર્થ છે છતાં બધું સહન કરે છે, આવું નિર્માણી પણ ભગવાને રાખ્યું છે. કરે તુચ્છ જીવ તિરસ્કાર, તે પર રોશન કરે લગાર. આણંદની બજારમાંથી નીકળ્યા, આવો તિરસ્કાર અનાદર. અને ભગવાન ગામની બહાર આવી, બધા દરબારો નીચું જોઈને બેસી ગયા છે, પગથી ધરતી ખોતરે છે. મહારાજે કહ્યું, અરે દરબારો, અરે ભક્તો, શા માટે ઉદાસ છો? આજે તો આપણે કેટલું મોટું કામ કર્યું, આપણે આજે વિજય મેળવ્યો છે. અને જોબન પગી કહે, મહારાજ આને વિજય કહેવાય? આને વિજય કહેવાય? મહારાજ કહે, આ દુનિયાના વિજય તો ઘણી વાર મેળવ્યા હશે, પણ અંતઃશત્રુ ઉપરના વિજય આજે મેળવા. બહારના શત્રુ ઉપર વિજય મેળવવો સહેલો છે, અંદર પડેલા શત્રુ, આપણો ક્રોધ, આપણો અભિમાન, એના ઉપર આજે આપણે વિજય મેળવ્યો. અને પરિણામ શું આવ્યું? અપમાન કરનારા લોકોને એમ થયું, આપણે આટલું અપમાન કર્યું, એની સાથે જોબન પગી હતા, ભગવાન સ્વામીને છૂટ આપી હોત તો આખા આણંદ ગામને બતાવી દેત. સુરા ખાચર દરબાર, આવા બધા દરબારો હતા, તલવાર વગેરે શસ્ત્રો હતા, તેમ છતાં ભગવાન સ્વામિનારાયણના ભક્તો એક શબ્દ ન બોલ્યા, ભજન કરી નીકળી ગયા. એમાં પણ સજ્જન હોય ને. પશ્ચાતાપ થયો, આખું ગામ ભેગું થયું, રડવા લાગ્યું, અને ભગવાન શ્રીહરિના ચરણોમાં પડી અને માફી માગવા તૈયાર થયું. અને એક આણંદ ગામમાં સત્સંગની શરૂઆત થઈ, તે થઈ. આજે પણ આણંદ ગામમાં કેટલો મોટો સત્સંગ છે, પણ ધીંગાણું થયું હોત તો સત્સંગ થાત? કાપા કાપી બોલી ગઈ હોત તો સત્સંગ થાત? હવે એવા પ્રભુના જે દાસ, જેના ભગવાન સમર્થ હોવા છતાં બધું સહન કરતા હોય, જેના ભગવાન સન્માનના અધિકારી હોવા છતાં સંસારના સામાન્ય તુચ્છ જીવોને પણ સન્માન આપતા હોય, એવા પ્રભુના, હવે એવા પ્રભુના જે દાસ, કહો કેમ ન સહે ઉપહાસ, જેના નિર્માની ભગવાન, તેના જનને જોયે કેમ માન. જેના ભગવાન નિર્માની એના ભક્ત પણ કેવા હોવા જોઈએ? ભગવાન સ્વામિનારાયણે પોતાના જીવનમાં બધું અપનાવ્યું અને પછી સંતો ભક્તોને શીખવાડ્યું. ભગવાન સ્વામિનારાયણનું મેથેમેટિક્સ હતું કે તમારી વાણી 20% કામ કરશે, 80% તો તમારું વર્તન જ વાતો કરશે. આવી રીતે નિર્માની પણ નીલકંઠ વર્ણિ રૂપે મહારાજ જૂનાગઢમાં ગિરનારની તળેટીમાં આવ્યા. સદાવ્રત ચાલતું હતું, બેસી ગયા. બાલુડા બ્રહ્મચારી નીલકંઠને બેઠેલા જોઈ, કોઈ કેવાડબંગા બાવા હોય ને, એને બળતરા થઈ, આની બાજુમાં કેમ બેઠો છે?
લાત મારીને ઊભા કર્યા, એક જગ્યાએથી ઊભા કર્યા નીલકંઠવાણી દૂર જઈને બીજી જગ્યાએ બેઠા. એમના મનમાં એમ કે આ સદાવ્રત આપનાર સદાચારી કોઈ સજ્જન સાહુકાર માણસ, એનું અન્ન અમે જમીએ એનું સારું થાય. દૂર જઈને બેઠા, ત્યાં બીજો બાવો બેઠો તો એણે પાછી હળી કરી. અને આ જગતમાં એવું છે, પોચું હોય ને ત્યાં બધા આંગળી ભરાવે. નીલકંઠ વર્ણીને ત્યાંથી ઊભા કર્યા, ત્રીજી જગ્યાએ ગયા, ત્યાં પાછો બીજો કોઈક મળ્યો, એણે લાત મારી ત્યાંથી ઊભા કર્યા, ચોથી જગ્યાએ, પાંચમી જગ્યાએ. આટલી મોટી પંક્તિ થઈ છે જમવાની. હે, ગમે તેવા શબ્દ બોલે, તોછડા ઊભા કરે, આમ મોકલી દે, પેલો આમ મોકલે, ફૂટબોલની જેમ સાત સાત વાર ઊભા કર્યા, તેમ છતાં નીલકંઠ પ્રભુની મુખારવિંદની એક રેખા પણ બદલી નહીં. વિચાર તો કરો, એ નીલકંઠ વર્ણીનો અભિષેક થાય ભાઈ, એવા નીલકંઠ હોય એનો અભિષેક કરવાનો હોય, એનો મહિમા વધે, એનું સ્મરણ વધે, એનું ભજન વધે. એટલા માટે તો આજે જુઓ, નીલકંઠ ધામ પોઈચામાં તમે દર્શન કર્યા હશે, દિવસના હજારો માણસો દર્શન કરે. નીલકંઠ ધામનો શું મહિમા વધી રહ્યો છે, વર્ણેન્દ્ર ધામ એનો કેટલો મોટો મહિમા વધી રહ્યો છે. અરે, નીલકંઠ પ્રભુએ તપશ્ચર્યા એવી કરી છે, આ પૃથ્વીમાં સૂર્યને ચંદ્રનું તેજ ઝાંખવું પડે આવું તપ નીલકંઠ વર્ણીએ કર્યું છે. એનો મહિમા હજી તો એટલો વધવાનો, એટલો વધવાનો, બધાના પેટમાં એવી બળતરા થશે એના મહિમા જોઈને કે લોકો બળી મરવાના. નીલકંઠ પ્રભુનો મહિમા ઓછો નહીં થાય. અને તમને પણ કહી દઉં, ભક્ત ચિંતામણીમાં શાંતિ પાઠ, નીલકંઠ વર્ણીની કઠિન તપશ્ચર્યા, તમારા જીવનમાં ગમે એવી અશાંતિ, ઉપાધિ, મૂંઝવણ, પ્રશ્ન, દુઃખ, ગમે તેવું આવ્યું, કોર્ટ કચેરીના કાવા દાવા ગમે તે હોય, આ પાંચ પ્રકરણ નીલકંઠ વર્ણની યાત્રાના વાંચજો. એકવાર નહીં, પાંચ વાર પાઠ કરજો, તમારા જીવનમાં સારો અનુભવ ન થાય. પૂજ્યપાદ ગુરુજીએ પણ હમણાં વાત કરી હતી, ખબર છે ને, આ કળિયુગમાં રોકડું કલ્યાણ આપ્યું છે, આ કળિયુગમાં રોકડી વાતો કરી છે મહારાજે, આ તો પરબ્રહ્મ તત્વ છે. હું કહેવા એ માંગુ છું, ભગવાનનો ભક્ત નિર્માની હોય, એમાં ક્રોધ ન હોય, એમાં કામ ન હોય, એમાં લોભ ન હોય, એમાં માન ન હોય, બરાબર. સદા નમે છે ફલવાન વૃક્ષ, સદા નમે છે કુળવાન દક્ષ. હરિ લીલામૃત ગ્રંથમાં વિહારીલાલજી મહારાજ કેવું સરસ લખે છે, ફળવાન વૃક્ષ હોય ને, જેમ ફળાવે ને એમ ઝૂકતું જાય, જેમ ફળાવે એમ ઝૂકતું જાય. ભવંતિ નમ્રાસ તરવ ફલોદગમે, શાસ્ત્રોમાં અનેક જગ્યાએ લખાયું. અને ખીજડો હોય ને, એમ હાંગર આવે ને એમ ઊંચો થાય, એમ ઘણા ખીજડા જેવા હોય, એકાદ બે ગુણ થોડું બોલતા આવડી જાય, બે રૂપિયા આવડી જાય, આવી જાય, એકાદ હારી ગાડી આવી જાય, તો એવા કોલર ટાઈટ કરીને ફરતા હોય ને, જાણે કોષ ગળી ગયા હોય ને એમ ચાલે. હા, ઘણા તો જોયા છે કે નહીં. ફળવાન વૃક્ષ હંમેશા નમે, કુલવાન દક્ષ હંમેશા નમે, પણ કોણ ન નમે? સદા નમે છે ફળવાન વૃક્ષ, સદા નમે છે કુલવાન દક્ષ. નમે નહીં શુકલ કાષ્ઠ હોય, નમે નહીં જે જનમૂર્ખ હોય. કેવી અદ્ભુત વાતો છે. હમણાં ભક્ત ચિંતામણીની પંક્તિ મોક્ષ ભગત ગાતા હતા, ઉપરતાં ત્યારે, દાસના દાસ થઈને જય રહે સત્સંગમાં, ભક્તિ તેની ભલી માનીશ રાચીશ તેના રંગમાં. આપણે નિર્માની બનીએ, બસ નિર્માની બનીને પ્રભુને ગમું. કેવા કીર્તનો છે ને, નિર્માની બનીને પ્રભુને ગમું. બસ આપણે નિર્માની બનીશું ને તો ભગવાનને ગમીશું. નમે તે સહુને ગમે, ભગવાનને જ નહીં જીવ પ્રાણી માત્રને ગમીશું, દરેકનો રાજીપો મળશે. કેટલી વાતો કરીએ, આપણા શાસ્ત્રોમાં કેટલી વાતો છે. આપણા આદિગુરુ મુક્તાનંદ સ્વામી, કેવું દિવ્ય સ્વામીનું જીવન, કેટલા નમ્ર, કેટલા નિર્માની, કેટલા સરળ, કેટલા સહજે સંત હશે કે ભગવાન શ્રીહરિના પગ
એ સાધુએ બાંધી દીધા. મહારાજ કરતા 22 વર્ષ ઉંમરમાં મોટા હતા. રામાનંદ સ્વામીના વચને મહારાજની આજ્ઞામાં રહેવા તૈયાર થયા અને મહારાજ ધામમાં જવાના હતા ત્યારે સ્વામીને બોલાવીને કહ્યું, આ 2 આચાર્યની સ્થાપના મારે કરવી છે, તમે એની આજ્ઞામાં રહેશો? મુક્તાનંદ સ્વામી રાજી થયા. અરે મહારાજ, રઘુવીરજી મહારાજ, અયોધ્યા પ્રસાદજી મહારાજની કેટલી નાની ઉંમર, એની આજ્ઞામાં રહેવા માટે મુક્તાનંદ સ્વામી તૈયાર થાય. ગોપાળાનંદ સ્વામીની આજ્ઞામાં રહેવા માટે મુક્તાનંદ સ્વામી તૈયાર થાય. એટલે તો ભાઈ એને સત્સંગની માનું બિરુદ મળ્યું છે. આ સત્સંગનું માની જેમ જતન અને પોષણ મુક્તાનંદ સ્વામીએ કર્યું છે. કોઈ જીવ આ સત્સંગમાંથી પાછો ન પડે એનું ધ્યાન મુક્તાનંદ સ્વામીએ રાખ્યું છે. વચનામૃત ગઢપુર મધ્યનું 62મું કલ્યાણના સાધનની વાત કરતા કરતા મહારાજ એમ કહે, દાસપણું એ કલ્યાણનું અનિવાર્ય સાધન છે. એવું દાસપણું આજ સત્સંગમાં એક મુક્તાનંદ સ્વામી અને એક ગોપાળાનંદ સ્વામી શ્રીજી મહારાજે સ્વમુખે વચનામૃતમાં દાસપણાનું સર્ટિફિકેટ 2 જણાને આપ્યું. કોને? એક મુક્તાનંદ સ્વામી અને એક ગોપાળાનંદ સ્વામી. આજે મુક્તાનંદ સ્વામી વિશે ઘણા લોકો ન બોલવાનું બોલે છે, આજે બોલે છે. માફ કરજો, શાસ્ત્રની વાત કરવા બેસીએ ત્યારે ગમે તેવી કડવી ઝેર જેવી વાત કેવી જોઈએ? મુક્તાનંદ સ્વામીનું ખરાબ બોલનાર એક વ્યક્તિ એટલા મોટા વ્યક્તિની કેવી ભૂંડી દશા થઈ આખો સત્સંગ જાણે છે. શા માટે ભગવાન કે ભગવાનના આવા સંતનો ક્યારેય દ્રોહ ન કરવો જોઈએ? એનું કોઈ હલકું બોલે તો સાંભળવું પણ ન જોઈએ. ખબરદાર થઈને કહી દેવું. વચનામૃતમાં મહારાજ કહે, તીખા બાણ જેવા વચન મારવા. એને મહારાજના શબ્દો છે. એવી જગ્યાએ નિર્માની નથી થવાનું આપણે. ત્યાં તો મહારાજે વચનામૃતમાં છૂટ આપી, ત્યાં માન રાખવાનું છે. ભગવાન, ભગવાનના સંત, ભગવાનના ભક્તનું અપમાન થાય, કોઈ હલકું બોલે, નિંદા ટીકા કરે, ત્યાં તો ખબરદાર થઈને ત્યાં નિર્માની નથી થવાનું. પણ આપણા ઉપર ગમે એટલું બોલે, ગમે એટલું કરે, નિંદા ટીકા જે કરવું હોય તે કરે, પણ કેવું, આપણે તો નિર્માની થવું છે બસ. આ સત્સંગમાં કેવા કેવા દાખલાઓ છે, કેટલી વાતો કરું. શિવલાલભાઈ શેઠ, નવલખો શેઠ સભામાં બેઠા હોય અને આત્માનંદ સ્વામી કથા કરતા હોય, એમાં શિવલાલભાઈના મોઢામાં સોપારીનો ટુકડો કટ 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 અવાજ આવે અને આત્માનંદ સ્વામી તો વૈરાગ્યની મૂર્તિ હતા, ખીજાઈ ગયા. આવી બ્રહ્મસભામાં કયું કૂતરું હાડકું ચાવે છે, આવા કડવા શબ્દ કીધા. એ શિવલાલભાઈની સમજણ કેવી હશે? ઊભા થયા, થૂકીને ટુકડો નાખી દીધો, સભામાં આવીને બેસી ગયા, હાથ જોડીને સ્વામી પાસે માફી માગી. સ્વામી, મારાથી ભૂલ થઈ ગઈ છે, પણ આજથી પ્રતિજ્ઞા કરું છું, હવે ક્યારેય પણ ટુકડો સોપારીનો મોઢામાં નહીં રાખું. કેવી સવળી સમજણ, કેટલું નિર્માનીપણું, કેટલું દાસપણું. આજના માણસને તો અડાય નહીં, અડાય નહીં, વિચાર તો કરો તમે. ફર કહેવાય નહીં, જો ફર કીધું ને તો એમાં જે નવું જનરેશન આવે છે ને, એટલું ફ્રેઝાઇલ, એવું કે ને અંગ્રેજીમાં, એટલું ડેલિકેટ. ત્યારે વાલા ભક્તો, આ બધી વાતો, આવા મહારાજના સદગુણો, મોટા સત્પુરુષોના સદગુણો આપણા પૂજ્યપાદ ગુરુજી એમના જીવનમાં કેટલી સરળતા તમે બધા ભક્તોએ અનુભવી ચૂક્યા છો. એક નાનામાં નાનો બાળક આવે એની આગળ પણ કેટલી સરળતા પૂજ્યપાદ ગુરુજીના જીવનમાં આપણે જોઈએ છીએ. માટે આપણે બધા સરળ બનીએ, સહજ બનીએ, મહારાજને મોટા પુરુષને ગમે એવા બનીએ. આપણે જ્યાં છીએ ત્યાં કોઈક આપણું અપમાન કરે, કોઈક આપણને 2 કડવા શબ્દ કહી દે, કોઈક આપણી ભૂલ બતાવી દે, તો આપણે રાજી થઈએ. એ આપણી કસોટી છે. ત્યારે પણ ફણીધરની જેમ જો ફેણ માંડીએ તો એમાં મહારાજનો રાજીપો નથી. હજી લાખા ખાચર વાત કરે છે અને મહારાજ, જ્યાં સુધી સત્સંગમાં આવા સંતો દેખાય છે ત્યાં સુધી આવો સત્સંગ સદા રહેશે. આવા સંતો એટલે ધર્મ નિયમ ભજન ભક્તિવાળા સંતો છે. એકાંતિક સાધુ હોય તો
તો જ એકાંતિક ધર્મ પ્રગટ થાય. વચનામૃતમાં મહારાજે વાત કરી એકાંતિક ધર્મ શાસ્ત્રમાં લખ્યો હોય એ વાંચવાથી ન આવે, સાંભળવાથી ન આવે, બોલવાથી ન આવે, કેવળ ને કેવળ એવો એકાંતિક ધર્મ ધારણ કરનારા કોઈ સત્પુરુષ પ્રગટ થાય એના સંગે કરીને જ આવે છે. કેવી જોરદાર વાત! જો માળીને વૃક્ષોને ઉછેરતા આવડતું હોય તો વૃક્ષોના ઉપર જાત જાતના ફૂલ અને ફળ થાય. ફળ ફૂલના અધિકારી મોટા મોટા રાજાઓ અને સાહુકારો ભલે ને ફળ અને ફૂલ વાપરે છે, પણ તે ફળ ફૂલના ઝાડ તો માળી વિના રાજા પણ ઉછેરી શકે નહીં. કેવી મજાની વાત આવી! જોયું, રાજાની રીતને તો તે રાજા જાણે, રાજા તો ખાવા પીવામાં જ મોજ માને, પણ જ્યારે પ્રજામાં કોઈને દંડ કરવો હોય તો એ પાછો માળીને ન આવડે. એ કોને આવડે? એ રાજાને આવડે. કોને દંડ દેવો, કોને કેમ સીધો કરવો, કોને કેમ સીધો રાખવો, એ પણ એક કળા છે ને. રાજાનું કામ રાજાની રીતે બરાબર છે, માળીનું કામ માળીની રીતે બરાબર છે. માળી વૃક્ષોની સેવા કરતા કરતા જે ફળ કે ફૂલ થાય તે કાચા છે કે પાકા છે તેને જુએ છે, તેને સમજી શકે છે. ફળ ફૂલને પાકા જોઈને લે, પણ વૃક્ષના મૂળને ક્યારેય કાપે નહીં. માળી જે રીતે વૃક્ષના મૂળમાં બળ આપે તેમ દિન પ્રતિદિન ઉપાય બળ આવે તેમ દિન પ્રતિદિન ઉપાય કરતો રહે છે. વરસાદનું અથવા કૂવાનું પાણી પાય ત્યારે તે વૃક્ષો સતત લીલા રહે છે. તેમ જ્યારે જ્યારે ભગવાન અવતાર ધારે છે ત્યારે ત્યારે સત્સંગ થાય છે. ભગવાન સત્સંગરૂપ બાગની રચના કરે છે, તેમાં મોક્ષોને પ્રેમ થાય છે. આ સત્સંગનો બાગ ઉજ્જળ બને ત્યારે ફરીવાર ભગવાન પ્રગટ થાય છે, એકાંતિક ધર્મની સ્થાપના કરે છે, આ સત્સંગના બાગની રચના કરે છે. સત્સંગરૂપી બાગમાં મુમુક્ષુઓ છે તે વિવિધ પ્રકારના વૃક્ષ છે. લો, બગીચો હોય એમાં અનેક પ્રકારના વૃક્ષો હોય. તમે અમેરિકામાં બગીચાઓ જોયા હશે, કેટલા સરસ મજાના જાત જાતના વૃક્ષો હોય ને. એમાં સત્સંગરૂપી બાગમાં અનેક પ્રકારના સંતો ભક્તો છે ને, કોઈ કીર્તનનાંગવાળા, કોઈ કથાનાંગવાળા, કોઈ સેવાનાંગવાળા, કોઈ ભક્તિનાંગવાળા છે કે નહીં. આ બધા મુમુક્ષુઓ અલગ અલગ પ્રકારના વૃક્ષ છે અને સંતો તેના માળી છે. સંતોરૂપી માળી રૂચિ પ્રમાણે પાણી પાઈને મુમુક્ષુરૂપી વૃક્ષને નવપલ્લવિત કરતા રહે છે. જેમ જેમ તેમાં ફળ ફૂલ આવે તેમ તેમ સંતો તેમ તેમ તેઓ એટલે કે મુમુક્ષુરૂપી વૃક્ષો સંતોની સેવા કરે છે અને સંતો ભગવાનની સેવા કરે છે. જોયું, હરિભક્ત સંત પાસે આવે, સાધુને પગે લાગે, શા માટે લાગે છે? કે આ સંતમાં ભગવાન બેઠા છે. તમે સાધુને પગે લાગો છો, સંત ભગવાનની સેવા કરે ત્યારે ભગવાનને પગે લાગે, તમારા બધાની વંદના ક્યાં સુધી પહોંચી ગઈ? ભગવાન સુધી. શ્રીહરિ તો મહારાજાધી રાજ છે. જ્યારે પોતાના અક્ષરધામ તરફ ઈચ્છા કરે છે, અર્થાત સ્વધામ જવાની ઈચ્છા કરે, ત્યારે તેઓ અનુપમ ધર્મની પ્રથાને બાંધે છે, જેથી મોક્ષનો પ્રવાહ સતત ચાલુ રહે. જ્યારે શ્રીહરિ વિપ્રકુળમાં પ્રગટે છે ત્યારે ધર્મવંશની વૃદ્ધિ કરવા માટે પોતે અથવા પોતાના ભત્રીજાઓને અદ્ભુત આચાર્ય કરે છે. હજી તો આચાર્યની સ્થાપના થતાં પહેલાંની બધી વાતો લખે. મહારાજે આ રીત પ્રવર્તાવી છે કે મારી હાજરીમાં જે કલ્યાણનું સદાવ્રત ચાલુ થયું એ મારી ગેરહાજરીમાં પણ ચાલવું જ જોઈએ, એટલા માટે આચાર્યની સ્થાપના કરે છે, એકાંતિક સંતોની ફોજ તૈયાર કરે છે અને એકાંતિક હરિભક્તોની આખી મોટી સેના તૈયાર કરે છે. વિપ્રના જે શ્રેષ્ઠ ધર્મ હોય તેને જે આચાર્ય થાય તે પ્રથમ ધારણ કરે. તે અધિકાર જોઈને ત્યાગીના અને ગ્રહસ્થોના જે ધર્મો છે તેને પળાવે છે. આચાર્ય પોતે ધર્મનું આચરણ કરે અને પછી બીજા પાસે આચરણ કરાવે. આચાર્યનો અર્થ જ થાય જે આચરણ કરે તે આચાર્ય. સીધો એનો અર્થ જ એવો છે. શ્રીહરિના વચન સર્વોપરી છે. શ્રીહરિના વચનમાં પ્રવૃત્તિ અને વચનમાં જ નિવૃત્તિ કહેવાય છે. હરિ કે વચન સર્વોપરી રહાવે, નિવૃત્તિ પ્રવૃત્તિ સો વચન કહાવે. ભગવાનની આજ્ઞા એમાં જ પ્રવૃત્તિ, એમાં જ નિવૃત્તિ છે.
મહારાજ એમ કહે તું આ કર, ભગવાનની આજ્ઞાથી આપણે ગમે એટલી પ્રવૃત્તિ કરીએ તો પણ નિવૃત્તિ જ છે. એમાં જે સંશય કરે તેનો ક્યારેય મોક્ષ થાય નહીં. શ્રીહરિના વચન નિવૃત્તિ ધર્મ છે, એમ વેદ અને પુરાણો માર્મિક સિદ્ધાંત છે. તે મર્મને સમજે તેનો મોક્ષ થાય છે, જે મર્મને ન સમજે તેનો મોક્ષ ન થાય. જે જે અવતાર દ્વિજમાં થાય છે તેમની આવી પ્રથા હોય છે, અને જે ક્ષત્રિયમાં અવતાર થાય છે ત્યારે તેની રીત તે પ્રમાણે તેઓ બાંધે છે. જે વ્યક્તિ જ્યાં સુધી રીતમાં ચાલે ત્યાં સુધી તેનો મોક્ષ થાય છે. જેમ જેમ તેઓ ભગવાને બાંધેલી રીતનો ભંગ કરે છે તેમ તેમ તેનો મોક્ષનો રંગ ઉતરતો જાય છે. કાષ્ઠને અગ્નિનો જેવો યોગ થાય, લાકડામાં અગ્નિ રહ્યો છે પણ પ્રગટ નથી, પણ જો અગ્નિનો યોગ થાય તો લાકડામાં પણ અગ્નિ પ્રગટ થાય છે. કાષ્ઠને અગ્નિનો જેવો યોગ હોય તેવું અગ્નિમાં દેવત રહે છે. લાકડામાં આવેલો અગ્નિ એ કેટલો સમર્થ હોય? જેટલો એનો યોગ સમર્થ બને એટલો એ સમર્થ બને. જે મુમુક્ષુ છે તે કાષ્ઠ કહેવાય છે, અને કાષ્ઠના સમાન દેવત અગ્નિમાં રહે છે. ચોમાસામાં જેવો વરસાદ થાય તેવી મોલાત જમીનમાં થાય છે. ખેડૂત જમીનમાં જે રીતે ખેતી કરે તે રીતે તેમાં અન્નની નીપજ આવે છે. દરબાર જીવા ખાચરે આવી ઘણી ઘણી વાતો આપના મુખ આગળ કહી હતી, તેને હું સાંભળતો હતો. તેમાંથી જેટલી વાત મને યાદ હતી તેટલી અત્યારે મેં તમારી આગળ કહી. કોણે? લાખા ખાચરેલો મહારાજ પણ મહારાજના સમયના ભક્તોની આવી રીતે કસોટી કરતા, અને મહારાજ પૂછતા ત્યારે ભક્તો કેટલું સરસ યાદ રાખતા, કેટલું સરસ કહી શકતા. આપણે બધાએ પણ શું કરવાનું છે? હવે બે મહારાજના સારા ચરિત્ર, બે પાંચ સારી કડી, એક બે સારા કીર્તન, એક બે વચનામૃતના સચોટ મુદ્દા સાથે આપણને ઉદ્ધરણો ખબર હોય, હવે આપણે આવું જીવન જીવવું જોઈએ. પ્રસન્ન હોય બોલત ભયે શ્રી હરિ સો તેહી વાર, પ્રસન્ન હોય બોલત ભયે શ્રી હરિ સો તેહી વાર, એ શ્રીમતી દ્રઢ જાહિ કે સો હરિજન નિરધાર. અને આવી વાત સાંભળી અત્યંત પ્રસન્ન થઈને તે સમયે શ્રીહરિ બોલ્યા, પ્રસન્ન હોય બોલત ભયે. દાદા, આવી વાતો યાદ રાખે, આવી સમજણ જેણે પાકી કરી હોય એના ઉપર તો ભગવાન રાજી થાય કે ના થાય, એટલે રાજી થયા. થોડો ઠપકો મહારાજને આપવો હતો એ આપી પણ દીધો, પણ ભક્તની સમજણ જોઈ, એની શ્રદ્ધા જોઈ, એની સેવા જોઈ મહારાજ રાજી થયા. એસી મતી દ્રઢ જાહિ કે સો હરિજન નિરધાર. અતિ પ્રસન્ન થઈ શ્રીહરિ બોલ્યા. શું બોલ્યા? જેની આવી દ્રઢ સમજણ હોય તે પાક્કો હરિભક્ત છે. આવી દ્રઢ સમજણ જેની હોય તે પાક્કો હરિભક્ત છે. પ્રગટ કુ નહીં માનત હે, બાકી કેવા છે મહારાજ વાત કરે છે. પ્રગટ કુ નહીં માનત હે પ્રોક્ષ કુ પૂજત જાય, બચન મે ચલત ન તાહી કે કંઠ છે દત્ત પદ પૂજાય. પ્રગટ ભગવાનને માને નહીં, પરોક્ષને જેને પૂજે પ્રગટના વચન પ્રમાણે વર્તે નહીં, તે તો કેવું છે તો ગળું કાપી અને પગ પૂજવા જેવું છે. આજે મોટા ભાગના સત્સંગમાં શું કરે છે, કહેવાય છે ને માથું કાપી પાઘડી પહેરાવે, એમ ગળું કાપી પગ પૂજે. પ્રગટ મહારાજ, પ્રગટ સંત, પ્રગટ ભક્ત. વચનામૃત ગઢપુર મધ્યનું 21મું મુદ્દાનું વચનામૃત. મહારાજ એમ કહે, એકવાર કહેવાથી સમજો કે લાખવાર કહેવાથી સમજો, આજે સમજો કે લાખ વર્ષ કેડે સમજો, આ વાત સમજે જ છૂટકો છે. એ કઈ વાત? જેવી પરોક્ષમાં પ્રતીતિ છે એવી પ્રગટમાં થાય ત્યારે કલ્યાણની અર્થે કરવાનું કાંઈ બાકી રહેતું નથી. માટેવાલા ભક્તો, તમને કહું છું, પ્રગટ સંત, પ્રગટ ભક્તનો મહિમા છે. તમે તમારા ઘરમાં પરિવારમાં પણ કોઈ પ્રગટ સારા ભક્ત હોય એનો મહિમા ન સમજી શકો, એની સાથે રોજ ઝઘડા કરો, એના નાના નાના સ્વભાવને જોઈ
રોજ તમારે તકરાર અથડામણ થતી હોય તો સમજી લો કે બહુ મોટી ખામી છે, છે કે નહીં? એ ખામી સુધારવા આપણે ભેગા થયા છીએ. તેના ઉપર શ્રીહરિએ અગ્રદાસનું પદ ગાઈ સંભળાવ્યું. તે પદમાં ભક્તોને થતા અપરાધોની મર્યાદા કહી છે. શ્રીહરિ જ્યારે વાત કહી રહ્યા ત્યારે વરણી થાળ તૈયાર કરીને બોલાવવા માટે પધાર્યા. શ્રીહરિના હૃદયમાં આનંદ સમાતો ન હતો. પછી શ્રીહરિ તત્પર થઈને ઉતાવળા જમવા માટે ચાલ્યા. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના નવમપુરમાં શ્રીહરિ આગળ લાખા ખાચરે વાત કરી. એ નામે 50મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે.